तेरी सेठा काहे तामे सांबड़ो वाणो तारा वाणज रूडो करीलावो जी तेरी डाया जो तमने सीधो सीखामण लाभ गणेरो करीलावो जी। आवावाड़ा तमाम मेहमानों थी दरखास्त करवामां आवे छे કે ઇશ્ક અને મોહબ્બતના સાથે અલ્લાહના તમામ ઇમામો પર એકવાર સલવાત પડી હોય ઇન્શાઅલ્લાહ। આજની આપણી આ મજલિસ છે ઈશારે સવાબના અર્થે રાખવામાં આવી છે। અલ્લાહથી આપણે દુઆ કરી કે અલ્લાહ તાલા તે બી જે મરહૂમ જે છે તેની મગફરત ફરમાવી દે અને તમામ તેની મંજીને અલ્લાહ તાલા આસાન ફરમાવી દે। એકવાર ફરીથી સલવાત પડી ઇન્શાઅલ્લાહ। આપણી આ સત્સંગની શરૂઆત પીર સદરદીન માય બાપ રહેમતુલ્લાહ અલેની વાતોથી શરૂ કરશું આપણે અને તેવી રીતે તેમની વાતો પર આ પ્રોગ્રામ છે આપણો અંત કરશું ઇન્શાઅલ્લાહ। પીરોની વાત ઇન્સાનની જિંદગી માટે એક રહેમત છે, જેવી રીતે કે માટી હોય સૂકી માટી, જમીન સૂકી હોય તેના પર જ્યારે વરસાદ પડે છે તો જમીનમાં હરિયાલી પેદા થઈ જાય છે, લીલોતરી પેદા થઈ જાય છે। તેવી રીતે પીરોની વાતોથી ઇન્સાનની જિંદગીમાં તેના દિલ પર એક જબરદસ્ત અસર થાય છે અને તેના દિલમાં ખુદાની મોહબ્બત પેદા થાય છે। તો ઇન્શાઅલ્લાહ પીર સદરદીન રહેમતુલ્લાહ અલેના જો જ્ઞાન છે તેના પર આપણે વાત શરૂ કરીએ છીએ। ફરમાવે છે કે એ જે શેઠ કહે તમે સાંભળો વાણોતર, એ જે શેઠ કહે તમે સાંભળો વાણોતર, વણજ રૂડું કરી લાવો જોઈ। ફરમાવે છે પીર સદરદીન રહેમતુલ્લાહ અલે, શેઠથી મુરાદ અલ્લાહને છે અને વાણોતેરથી મુરાદ બંદાને છે। અલ્લાહ ફરમાવે છે પોતાના બંદાને કે વણજ રૂડું કરી લાવો જોઈ। પીર સાહેબ ફરમાવે છે વણજ એટલે ધંધો, બિઝનેસ, ધંધા સારામાં સારો, દુનિયામાં ધંધો સારામાં સારો કરીને લાવજો, આખરતનો પ્રોફિટ વણજ રૂડું કરી લે એટલે સારામાં સારી પ્રોફિટ કરીને લાવજો, કોઈ નુકસાન કરીને નહીં લાવજો। જ્યારે કોઈ મા બાપ કોઈ બચ્ચાને સર્વિસ પર મોકલાવે છે કે કોઈ ધંધા પર મોકલાવે છે તો નસીહત કરે છે કે ભાઈ ધંધો સારો કરજો, બે પૈસા કમાવીને લાવજો, અમેરિકા જાઓ છો, દુબઈ જાઓ છો, કેનેડા જાઓ છો તો બે પૈસા સારા કમાવીને આવજો, આમ જ નહીં આવજો, નુકસાન કરીને નહીં આવજો। તો અહીં પીર માય બાપ રહેમતુલ્લાહ અલેહ ફરમાવે છે કે જે શેઠ કહે તમે સાંભળો વાળો, અલ્લાહ પોતાના બંદાને કહે છે કે વણજ રૂડું કરી લાવો જોઈએ, કે કમાઈ જે છે સારી કરીને લાવજો, નેકી કરીને લાવજો, નુકસાન ઉપાડીને નહીં આવજો। દુનિયામાં આવ્યા છો તો કંઈક સારું કામ કરીને જાજો, નુકસાન કરીને નહીં આવજો। ફરમાવે છે એ જે ડાયા થાજો તમને સીધો હું શીખામણ। પીર સાહેબ ફરમાવે છે કે દાનીશ્વર બનજો, બુદ્ધિમાન બનજો, અકલવાળા બનજો, તમને શું શીખવાનું હતું કે લાભ ગણો કરી લાવજો, દુનિયામાં લાભ ગણો એટલે દુનિયામાં નેકી કરીને જાવજો। દુનિયામાં જ્યારે માણસ આવે છે તો લલચાઈ જાય છે દુનિયાની મોહબ્બતથી, દુનિયામાં આવે છે તો ખાલી દુનિયા 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 કરીને બધું દુનિયામાં કમાવાની કોશિશ કરે છે અને આખરે તે ભૂલી જાય છે। તો પીર માય બાપ રહેમતુલ્લાહ યાદ દેરાવે છે કે જો અસલ ખેતી તે છે, દુનિયાની જે નોટ છે, ઇન્સાનના પાસે કંઈ માલ છે, મોત આવે છે માલ ત્યાં જ, અગર દાગીનું છે તે પણ અહીં જ, તેવી જ રીતે જે પણ ચીજ એની પ્રોપર્ટી છે એની વિરાસત છે, માણસ મર્યો તો દરેક ચીજ જ્યાં જ રહી જાય પોતે ચાલી જાય છે। સાતમાં શું આવે તેની નેકી, કોઈની દુઆ છે તે સાતમાં આવે છે, ખુદાની ઈબાદત છે તે સાતમાં આવે છે। તો દુનિયામાંથી અગર નેકી લઈને ચાલ્યો છે તો મોતના પછી રૂહ તો ચાલે છે, જ્યારે મોત આવી જાય છે તો બદન જે શરીર છે ત્યાં જ રહે છે, રૂહ ચાલે છે। તો રૂહના સાથે અગર નેક કામ છે, નેક અમલ છે, લોકોની દુઆ છે, લોકોના આશીર્વાદ છે, ખુદાની બંદગી છે તો એ સાથ સાથમાં ચાલે છે, દુનિયાનો માલ નહીં ચાલે,
પ્રોપર્ટી નહીં ચાલે, તેનો પૈસો નહીં ચાલે, તેનું બેંક બેલેન્સ નહીં ચાલે, જે છે કઈ છે અગર નેકી કરી છે તો તેના સાથમાં ચાલશે. ફરમાવે છે કે એ જે ડાયા થાજો તમને સીધો શિખામણ લાભ ગણેનો કરી લાવજો, ખાલી દુનિયાની નોટ પાછળ નહીં પડજો. કોઈ બેવા છે તેની દુઆ લેજો, અનાજ છે તેની દુઆ લેજો, કોઈ ગરીબ માણસ છે, કોઈ પડોશી છે તેની દુઆ લઈ લેજો, મા બાપની દુઆ લેજો, લોકોની દુઆ લેજો. એવી રીતે કરીને આવશો તો તમે લાભ લઈને આવ્યા. બાકી દુનિયાની નોટ ખાલી કમાવી લીધી અને ભલાઈ નહીં કરી તો નુકસાનમાં રહેશો. ફરમાવે છે એ જે પીરને પૂછી તમે પંથ કમાવો. પંથ કહેવાય છે રસ્તાને. સિરાત અલ મુસ્તકીમ હાજરીમાં ફરમાન છે ને, સિરાત અલ મુસ્તકીમ પર ચાલો. સિરાત કહે છે અરબીમાં, સિરાત રસ્તાને કહેવામાં છે. પીર માય બાપ રહેમતુલ્લાહ અલે અહીં પંથ કહે છે. પંથ એટલે રસ્તો. સિરાત અલ મુસ્તકીમ એટલે સાચો પંથ, સત્પંથ. સત્પંથ એટલે સિરાત અલ મુસ્તકીમ. એ જે પીરને પૂછી તમે પંથ કમાવો. જેટલા પણ પીરો આ દુનિયામાં આવ્યા, દરેક પીરો એ છે ખુદાની ઓળખ કરાવવાની કોશિશ કરી છે. માણસ દુનિયામાં આવે છે અને દુનિયામાં ફસાઈ જાય છે, દુનિયાની લાલચમાં લાગી જાય છે. પીર માય બાપ રહેમતુલ્લાહ અલે સમજાવે છે કે જો તમારે જવાનું છે, ખુદાની ઓળખો. જે માલિકે તમને પેદા કર્યો તેમને ઓળખવાની કોશિશ કરો. ઓળખશો તો ત્યાં તમને કામ આવશે. જેવી રીતે કે દુનિયામાં કોઈ ઓળખાણ હોય, વાતચીત કરીએ તો કભી કહેવાય ને ભાઈ ફલાણી બેન હું તમને ત્યાં મળી હતી, તમે મને જરા હેલ્પ કરો. તો પીર માય બાપ રહેમતુલ્લાહ અલે ફરમાવે છે મરવા પછી ખુદાની ઓળખાણ ચાલે છે. તો દુનિયામાં તમે ઓળખાણ રાખો, ખુદાથી ઓળખ રાખો તો મરવા પછી તમને ઓળખશે. દુનિયામાં તમે નહીં ઓળખો તો કહેશે કે ક્યારે વાત થઈ મારા સાથે કરી. તો ઓળખાણ જે ખુદાથી રાખવા માટે પીર મહેબુ પ્રેમલ તલ ફરમાવે છે. અને જેટલા પીરો આવ્યા ખુદાની ઓળખ કરાવી. ખ્વાજા મોઇનદીન ચિશ્તી રહેમતુલ્લાહ અલે આપણા દેશમાં આવીને લોકોને આકાશી ધર્મ પહોંચાડ્યો. આપણા દેશમાં આવીને લોકો નહીં જાણતા હતા, લોકો દુનિયામાં રચેલા પચેલા રહેતા હતા. અને પછી તે આવીને લોકોને મહેનત કરી આકાશી ધર્મ દીધો અને લોકોના દિલમાં ખુદાની મોહબ્બત પેદા કરી. તેવી જ રીતે હસન બસરી રહેમતુલ્લાહ અલે હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એટલે આપણા નબીજી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના એ જમાનામાં પેદા થયા હતા. હસન બસરી રહેમતુલ્લાહ અલે બસરાના મશહૂર છે નામ. તો હસન બસરી રહેમતુલ્લાહ અલયના પાડોશમાં એક માણસ રહેતો હતો આગનો પૂજારી, બાજુમાં જ રહેતો હતો. હવે હસન સાહેબ જે છે ક્યારે પણ જાય તો એને સમજાવે કે ભાઈ આગની પૂજા તું કરે છે, તને કોણે પેદા કર્યો? તો કે ઉપરવાળાએ પેદા કર્યો. પછી તું આગની પૂજા કરે? તો કાકે નહીં, અમારા ધર્મમાં જ છે, હું કરું છું. ઠીક છે. તો જ્યારે મોકો મળે હસન સાહેબ પીરો આવી રીતે મહેનત કરીશ તો સમજાવે કે ભાઈ તું આગની પૂજા કરે છે, તને પેદા કરવાળો કોણ? સંબંધિત કોણ તને ફળ આપે છે? ફળો કોણ લગાડે છે? આસમાનથી પાણી કોણ વરસાવે છે આકાશથી? તો બધું કબૂલ કરે કે ઉપરવાળો, પણ અમારા ધર્મમાં આ છે આગની પૂજા કરવાનો. હવે એની પૂરી ઉંમર નીકળી ગઈ, જવાની ખલાસ થઈ ગઈ. હસન બસરી રહેમતુલ્લાહની પણ ઉંમર થઈ ગઈ, ઉંમર થઈ 70 વર્ષની. આગનો જે પૂજારી હતી તેની ઉંમર થઈ 70 વર્ષની. 70 વર્ષની પૂરી થઈ એના પછી જે છે તે બીમાર પડ્યો. તો એને લાગ્યું કે હવે મારી મોત બિલકુલ નજદીક થઈ ગઈ, મોત નજદીક થઈ ગઈ. હસન સાહેબને પણ ખબર પડી કે હવે આનો ભરોસો નહીં. એક મહિનો જીવે, બે મહિના જીવે કે ક્યારે અચાનક મોત થઈ જાય, કંઈ ભરોસો નથી, તો મારે પાછું તેને સમજાવવું જોઈએ. હસન સાહેબ ગયા, હસન રહેમતુલ્લાહ અલે ગયા અને એને સમજાવ્યું કે જો ભાઈ અલ્લાહના બંદા, 70 વર્ષથી તું આગની પૂજા કરે, હું હજુ તને સમજાવું છું કે આગની પૂજા છોડી દે, આગની પૂજા છોડી દે. જે માલિકે તને પેદા કર્યો તેની તું પૂજા કર, તેની ઈબાદત કર. તો કે હસન સાહેબ 70 વર્ષથી પૂજા કરી મેં, 70 વર્ષથી હું પૂજા કરતો આવે, હવે તમે શું સમજાવવા મને આવ્યા? હવે શું સમજાવો છો? હવે શું કરીશું? પેલા પણ તમે કહેતા હતા, આજે પણ તમે કહો, પણ હવે 70 વર્ષથી તો કે પછી સમજાવ્યો હસન સાહેબ. હવે હિકમત અકલ અકલમંદ હતી. પીરોએ આવી રીતે અમને સમજાવ્યા છે. અમે કંઈ નહીં જાણતા હતા, અમે ધર્મ નહીં જાણતા હતા, આકાશી ધર્મ અમે નહીં જાણતા હતા, ને અમે અલ્લાહને ઓળખતા હતા, ને નબીને ઓળખતા હતા, અને હઝરત અલીને ઓળખતા હતા. કોઈને આપણે ઓળખતા નહોતા, આપણે કંઈ જ્ઞાન નહોતું. પીરોએ આપણા પર મહેનત કરી. હસન બસરી રહેમતુલ્લાહ અલે છેલ્લે જઈને એને સમજાવે છે કે જો મારી વાત સાંભળ, કે તારી ઉંમર કેટલી તરીકે 70ની ઉપર, તે આગની પૂજા કરી 70 વર્ષ. તો કે 60-70 વર્ષ મેં પૂજા કરી. હવે તારે તું એ 60-70 વર્ષ આગની પૂજા કરી, શું આગ તને તારી શરમ રાખશે?
તારી મુરવત રાખશે, તારી મુરવત કરશે, આગ તારી આગ આ શરમ કરશે, તું હાથ નાખીશ તો તને તકલીફ દેશે કે નહીં દેશે, તારો હાથ બાળશે કે નહીં બાળે. તો થોડી વાર વિચારવા પડી ગયો કે વાત તો સાચી છે, બરોબર છે, આગ મને મારી મારી શરમ નહીં કરે. તો કે 70 વર્ષ તું આગ ની પૂજા કરી છતાં પણ તારી આ શરમ નહીં કરે, તું હાથ લગાડીશ, હાથ નાખીશ તો તારો હાથ બળી જશે, તો તારી તો મુરવત નહીં કરે, તારી શરમ નહીં કરે. તો થોડી વાર વિચારીને પછી કે છે કે ચલો ઠીક છે, તમે તમે વાત તમે કરી બરોબર, પણ તમે કેની ઇબાદત કરો છો? તો કે હું તો એક અલ્લાહ સર્જનહાર ઈશ્વર ની, એક માલિક ની, જે જમીન અને આસમાન નો માલિક છે. તો કે ઠીક છે, મેં આગની પૂજા કરી, તમે સર્જનહારની પૂજા કરી, શું તમે આગમાં હાથ નાખશો તો તમારો હાથ શું બાકી રહેશે? જેમ મારા હાથને બાળશે એમ તમારા હાથને બાળશે. જવાબ દેવા વાળો પણ બરોબર હતો, આગનો પૂજારી અક્કલ વાળો. ત્યારે હસન સાહેબ રહેમતુલ્લાહ ફરમાવ્યું કે જો અલ્લાહના બંદા, એ જ વાતનો ફરક છે કે હું મારી જાતને મેં અલ્લાહને સુપરત કરી દીધી, મેં પોતાની જાતને અલ્લાહની જાતને સુપરત કરી દીધી, જ્યારે હું ખુદાના સામે ઝૂકી ગયો, ખુદાએ પૂરી દુનિયાને મારા સામે ઝુકાવી દીધી, હું ખુદાના સામે ઝૂકી ગયો, ખુદાએ પૂરી દુનિયાને મારા સામે ઝુકાવી દીધી, અગર જોવું તો જોઈ લે કે આગ પણ મારું નુકસાન નહીં પહોંચાડી શકે, એમ કરીને હાથ નાખ્યો અને ટાંડા જેટલા તો પોતાના હાથમાં લઈ લીધા, પણ દરેક ટાંડામાંથી કોઈ પણ જાતની હસન સાહેબના હાથમાં કોઈ પણ નુકસાન નહીં થયું. પછી જ્યારે યહૂદી ઓલા આગના પૂજારી પણ હાથ નાખ્યો તો એને પણ નુકસાન નહીં થયું. પછી જેવી રીતે હસન બસરી રહેમતુલ્લાહ અલયહ જ્યારે હાથ કાઢ્યો, તરત એને ચટકો લાગ્યો, તરત હાથ કાઢી નાખ્યો, ત્યારે એને અહેસાસ થઈ ગયો, ત્યારે એને થયું કે નહીં, આપ જે હસન સાહેબ કહે છે, પીર સાહેબ કહે છે, બિલકુલ વાત બરોબર છે, એમની વાત માન્ય રાખવી જોઈએ. આ કરામત જોઈને એ ઇસ્લામમાં દાખલ થઈ ગયા અને ઇકરાર કરી દીધું કે લા ઇલાહા ઇલ્લલ્લાહ. તો ફરમાવે છે પીર સદરદીન રહેમતુલ્લાહ અલયહ કે એ જે પીરને પૂછી તમે પંથ કમાવો, પીરને પૂછો કેવી રીતે ચાલવું જોઈએ, જિંદગી કેવી રીતે વિતાવવી જોઈએ. આ જે વાતો છે પીરની છે, આજે અમારા સાથે પીર છે કે નહીં, ગુજરી ગયા, દુનિયાથી રુખસત થઈ ગયા, અલ્લાહ તબારક તઆલાની રહેમતમાં પહોંચી ગયા, પણ એમની વાતો આજે પણ આપણા સાથે ચાલે છે. એ જે પીરને પૂછે તમે પંથ કમાવો, નબી મોહમ્મદની શિખામણ હૈડે રાખો જી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. નબી સાહેબ, આપણા નબી સાહેબ જેને અલ્લાહના રસૂલ પણ કહેવામાં આવે છે, નબી સાહેબ પણ આપણે કહે છે, મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પણ કહે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કહે, દરેક નામ અલગ અલગ રીતે કહે છે, પણ એ જ નબીનું નામ, નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પણ આપણે કહે છે. કરીમ એટલે ઇજ્જતવાળા, નબી ઇજ્જતવાળા કરીમ. તો ફરમાવે છે નબી મોહમ્મદની શિખામણ હૈડે રાખો જી, હૈડે એટલે હૈયે, નબી સાહેબની શિખામણ હૈડે રાખો એટલે દિલ પર રાખો, સીના પર રાખો, દિલ પર રાખો, જીગર પર રાખો, એની વાતો સમજો. તો પીર પીર મા બાપ રહેમતુલ્લાહ અલયહ એ પણ સમજાવે છે કે પીરોને પૂછીને પંથ કમાવો, સાતમા નબી સાહેબની શિખામણ હૈડે સામે રાખો, એકદમ નબી સાહેબની વાતો. નબી સાહેબ શું સમજાવે છે? નબી સાહેબની શિખામણ, તેમની વાતો, તેમની નસીહત એવી છે કે માના પેટથી બચ્ચું પેદા થયું ત્યારથી લઈને કબરમાં પેટના ચાલી જાય ત્યાર સુધીની દરેક ચીજની તાલીમ નબી સાહેબ સમજાવ્યું છે કે ઇન્સાનને કેવી રીતે જીવવું જોઈએ. બચપનથી લઈને જવાની સુધી, જવાનથી લઈને બુઢાપા સુધી એને કેવી રીતે દુનિયામાં વસવું જોઈએ, ખુદા સાથે કેવી ઇબાદત કરવી જોઈએ, બંદાઓ સાથે કેવી રીતે વર્તાવ કરવો જોઈએ, એક એક ચીજ, કોઈ ચીજ આવી રીતની તાલીમ આજ દિવસ સુધી કોઈ દીધી નથી અને કોઈ દઈ શકે છે. નબી સાહેબની તાલીમ એટલી ઊંચી છે, દુનિયાવાળા દુનિયાવાળા વખાણ કરે છે. ફરમાવે છે નબી સાહેબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, કે અગર માના પેટથી બચ્ચું પેદા થયું અને એની જીભ ખુલી, તેની જબાન ખુલી, જેવી જબાન ખુલી તો તેને તાલીમ આપો, તેને શિક્ષણ આપો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે. કોઈ પણ આલિમને પણ પૂછી શકો છો, હદીસની વાત છે, નબી સાહેબની વાત, કે જ્યારે બચ્ચાની જીભ ખુલે તો મતલબ કે આપણે શું શીખાણે, જો મમ્મી છે, મમ્મી બોલ, મમ્મી ડેડી, ડેડી એ ડેડી, એ અત્યારે ડેડી છે, બોલું કોઈ ડેડી, અત્યારે અત્યારે મમ્મી, આપણે મમ્મી ડેડી શીખાડે છે, જોકે મમ્મી પણ ચાલી જશે, ડેડી પણ ચાલી જશે, પોતે પણ ચાલી જશે, પણ નબી સાહેબની વાત ઊંચી બધા કરતા, સમજ્યા? તો નબી સાહેબ ફરમાવ્યું કે લા ઇલાહા અલ્લાહની જાત બાકી રહેશે, તો ફરમાવ્યું જેવી જબાન ખુલે, જીભ ખુલે તો તેને તાલીમ આપો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ, આ તાલીમ આપો, તેના દિલ પર એ ચીજની અસર કરશે. એવી રીતે
જ્યારે બચ્ચું મોટું થાય સાત વર્ષનું, થોડું થોડું સમજાવું છું, જ્યારે બચ્ચું સાત વર્ષનું થાય તો તેને ખુદાની ઓળખ કરાવો, ખુદાની ઈબાદત કરાવો. બચ્ચું સાત વર્ષનું થાય તેને ઈબાદત કરવાનો ઢંગ શીખવાડો, ખુદાની ઈબાદત કરે. આઠ વર્ષનું થાય તો પણ એને તાલીમ આપો, નવ વર્ષનું થાય એ તાલીમ ચાલુ રાખો, દસ વર્ષનું થાય, હવે દસ વર્ષ પછી અગર એ ઈબાદત નથી કરતો ખુદાની તો હલકો તેને માર મારો, આ નબી સાહેબનું ફરમાન છે. દસ વર્ષનું થયું હજુ ઈબાદત નથી કરતો ખુદાની તો એને હલકો માર મારો. એના માટે કે દસ વર્ષ પછી અગર તેને તમે ચૌદ વર્ષ પંદર વર્ષ હવે તેને સમજાવવા જાશો તો નહીં સમજે. જેવી રીતે કે છોડ નાનું હોય જેમ તેને વાળો તેમ વળી જાય, થડ થઈ ગયું તો તમે વાળવા જાશો તો લોકો કહેશે તારું દિમાગ મગજ તારું ખરાબ થઈ ગયું, આને તું ઝાડ ને હટાવે છે, ડાળી ને હટાવશો તો હટી જશે. નાનું જ્યારે હોય ત્યારે એને મુવમેન્ટ કરો, દેવું જોવું, એને મોડું હોય જેને રસ્તો કરો, પણ મોટું થડ થવા પછી નથી હટતું. તો તેવી રીતે નબી સાહેબ ફરમાયું કે દસ વર્ષનું થઈ જાય અને ખુદાની ઈબાદત નથી કરતો તો તેને હલકો માર મારો, અને ચૌદ પંદર વર્ષ થઈ ગયો તો એની જવાબદારી થઈ ગઈ. હવે પોતે સમજે એના પર જવાબદારી આવી ગઈ કે ભાઈ મને અક્કલ અલ્લાહ આપી, મારી ઈબાદત કરવી છે ખુદાની. પછી ફરમાવે છે કે જ્યારે જવાની પર પહોંચે, છોકરો હોય કે છોકરી, તો તેને જોઈએ કે મા બાપની ફરમાબરદારી કરે. તેને જોઈએ જવાન થઈ ગયો, પંદર વર્ષનો થઈ ગયો, તો હવે એને જોઈએ કે તે મા બાપની ફરમાબરદારી કરે. આજે આ ચીજની ઓછપ છે આપણામાં, આજે જનરલ કન્ડિશન જે ચાલે છે સમાજની દરેક જગા પર, આપણા સમાજમાં દરેક સમાજમાં હાલત થઈ ગઈ છે કે અમેરિકામાં ચાલે જાઓ તો ઓલ્ડ હાઉસ, મા બાપ બુઢા થાય તો એને ભાઈ મોકલી દો, બુઢાપાના જે મકાન છે ત્યાં મોકલાવી દો. હવે જે ઉંમર સેવા કરવાની છે એ લોકોની, જે ઉંમર મા બાપની દુઆ લેવાની છે, એ ટાઈમ પર બચ્ચાઓ જે છે મા બાપને મૂકી જાય તો બતાવો કે મા બાપના દિલ પર કેવી ગુજરે. બચપનથી માં એને સેરાપ કર્યું હોય, એના પેશાબ સંડાસ ઉપાડ્યા હોય, તેને ચાલતા શીખવાડ્યો, તેને બોલતા શીખવાડ્યું હોય, તેના આંસુ બરદાસ્ત ન થતા હોય, તેની તકલીફ, તેની સંડાસ પેશાબ ઉપાડ્યો અને પછી જ્યારે એ ઝઈફ થઈ જાય, વૃદ્ધ થઈ જાય, બુઢા થઈ જાય, તો સીધી વાત છે જ્યારે બચપનની જે હાલત હોય તે જ હાલતમાં અલ્લાહ તાલા બંદાને નાખી દે છે. તો જ્યારે બચ્ચા નાનું હોય, બચ્ચું નાનું, મા બાપ તેના સંડાસ પણ સાફ કરે, તેની પેશાબ પણ સાફ કરે, તો સેવા તો લઈ લીધી. હવે સેવા દેવાનો વખત આવે તો કે તમે ચલો હવે તમને મૂક્યો હું ત્યાં બીજા લોકો તમારી સેવા કરશે, બતાવો કે મા બાપને દિલ પર કેવી ગુજરે. બચપનમાં જ્યારે એણે આપણા પેશાબ સંડાસ સાફ કર્યા હોય તો આપણી પણ ફરજ થાય છે કે એની ઉંમર થઈ ગઈ તો આ બચ્ચાને જોઈએ કે તેના પેશાબ સંડાસ સાફ કરે. અને એ ટાઈમ પર જે મા બાપની દુઆ લાગે છે એ અલગ હોય છે, દિલથી જે દુઆ લાગે છે મા બાપની. તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આપણા નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આપણા નબીજી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તાલીમ આપે છે કે જ્યારે તમે જવાન થઈ જાઓ તો તમે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો. અહીં સુધી ફરમાવ્યું કે તમારા મા બાપ તમારી જન્નત પણ છે ને તમારી જન્નમ. ત્યાં સુધી ફરમાવ્યું નબી સાહેબ કે તમારા મા બાપ તમારી જન્નત પણ છે, તમારું જન્નમ પણ છે. મતલબ કે અગર તમે આશીર્વાદ લીધા, તેની દુઆ લીધી, તેના દિલને ઠંડક પહોંચાડી, તેને ખુશ કર્યો, તો અલ્લાહ ફરમાય કે ચાલ તું તારા મા બાપને ખુશ કર્યો, હું તને ખુશ કરું, તારા ગુનાને માફ કરું, તને સ્વર્ગ સુધી પહોંચાડી દઉં છું. અને દિલને દુખાડ્યું, તેની કોઈ પરવા ન કરી, તેની બીમારીની પરવા ન કરી, તેની હેલ્થની પરવા ન કરી, અને નજરઅંદાજ કરી દીધું, તેના દિલને દુખાડ્યું, તો અલ્લાહ ફરમાય કે ઠીક છે, તું તારા મા બાપને રંજાડી દીધા, દૂર કરી દે, હું પણ તને દૂર કરી દઉં છું. તો નબી સાહેબ આ બહુ જબરદસ્ત તાલીમ, અને કુરાન કરીમમાં પણ અલ્લાહ તબારક તઆલાએ તાલીમ આપી છે કે તમે મારી ઈબાદત કરો અને તમારા મા બાપ સાથે સારો વર્તાવ કરો. ખુદાએ પોતાની ઈબાદત સાથે આ વાતને જોડી દીધી. તો ફરમાવે નબી સાહેબ કે મા બાપ તમારી જન્નત પણ છે અને જન્નમ છે, તેની દુઆ લીધી તો અલ્લાહ તાલા તમારાથી રાજી થશે, જન્નતમાં પહોંચાડશે. મૂસા અલૈહિ સલાતુ વસલામ નામ તો બધાએ સાંભળ્યું છે, એમના સાથે એક એમના સગા કાકાના દીકરા ભાઈ હારુન જેનું નામ હતું, તે એમના સાથમાં હતા મહેનત કરવા માટે, સાથ દેવા માટે, સાથી બનાવ્યા. કુરાનમાં જિકર છે તેનું. તો મૂસા અલૈહિ સલાતુ વસલામ ક્યારેક વિચારતા હતા કે મારા સાથી તરીકે હારુનને અલ્લાહ બનાવે, એને પણ પેગંબર બનાવે. મૂસા અલૈહિ સલામ પેગંબર, અલ્લાહથી કલામ કરતા હતા, તૂર પહાડ પર જઈને વાત કરતા, કલામ એટલે વાત કરતા હતા. તેવી જ રીતે હારુનને પણ પેગંબર બનાવે અલ્લાહે. તો ઘણી વખતે વિચાર કરતા મૂસા અલૈહિ સલામ કે હારુન મારા જન્નતમાં મારા સાથે કોણ હશે, હારુન બીજો કોણ હોય.
तो तूर पहाड़ पर एक वक्त जैने अल्लाह ताला ने पूछे कि अल्लाह ताला मारो जन्नत ना साथी कौन, मारो जन्नत ना साथी कौन? तो अल्लाह तबारकुल्लाह फरमा केम, तो के माने जानू छे, तो के तारे जोवू छे तो फलाणी वस्ती में छे, फलाणी वस्ती में छे, आ जगह पर छे, आ काम करे छे, आ तेनु नाम छे, ते तारो जन्नत ना साथी छे। पूछू कौन? बोले खाटकी छे कसाई। ओहो, मन में विचारे कि हूं तो समझो कि हारून कि जेने अल्लाह पैगंबर बनाव्यो छे, ई पैगंबर बनाव्यो छे, एने अल्लाह ताला ए मारा साथे राखी दीधी, तो आ तो कसाई खाटकी। तो जरूर मळी छे एनु। नीचे उतरिया, बीजे दिवसे सफर शुरू करी दीधो, मुसाफरी शुरू करी दीधी, गोता 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 ई गाम में पहुंचा, ई वस्ती में पहुंचा। पूछू कि फलाणा नाम नो? बोले हाँ। बोले अहीं बाजू में ज्यां पहुंचा तो दुकान पर बैठो तो धंधो करी रह्यो, तो लोको बैठा था, धंधो घोष वेची रह्यो, तो वहांथी लोको लई रह्या था। एक पछी एक जारे ओछा थई गया, एक बे जणा रही गया, तो मूसा अलैहि सलाम उभा था ध्यान करीने कि आ माणस मारा साथे जन्नत में, विचारी करीने। पछी जारे खाटकी ने नजर पड़ी के भाई कोई बाटरो माणस आवेलो छे, कोई मुसाफिर लागे छे, कीधु भाई तमे मुसाफिर लागो छो? तो के हाँ। क्यारथी उभा छो तमे? तो के हाँ बस तमारथी मुलाकात करी। हाँ तो उभा रही थोड़ी वार उभा, वहां पति गया एक बे ग्राहक छे पतायेलो छे, पछी चलो अपना साथे, मारा साथे चलो जमी लेजो, थोड़ी आराम करो, पछी तमारे जा सफर करो करजो, वांधो नहीं। तो मूसा अलैहि सलातो सलाम उभा रही गया त्यां। एना पछी जारे नो धंधो पूरो थयो गयो, तो खाटकी उभो थयो, दुकान सीधी करी, त्राजो लगाड़ी दीधो, दुकान साफ सूफ करी के चालो साहेब चालो, सातमा चार्या। जारे घरे पूछ्या तो जोयुं तो एक खाटला पर तेनी मां सूती छे, मोटी उमरनी मां, 71 वर्षनी उमर हशे, मां सूती छे। मूसा अलैहि सलाम जोई जाशे, ખાટકી જ્યારે દાખલ થયો તો માં સૂતી છે, કીધું કે સાહેબ તમે થોડી વાર બેસો, હું જરા ખાવાનું બનાવી લઉં, તૈયારી તો છે, ખાલી એને થોડી ગરમ કરવાનું છે, મારે તારે થોડું ગરમ કરવાનું। તો ખાવાનું તૈયાર કર્યું, ખાવાનું તૈયારી કરીને કીધું થોડી વાર બીજું બેસો, હું મારી માને ખાવાનું આપી દઉં। માને બેસાડી, ખાવાનું ગરમ કર્યું, થોડું હલકું પ્લેટમાં લાવીને ખાવાનું આપ્યું, હાથ ધોરાવ્યા, ખવરાવ્યું, ખવરાવાના પછી પાછા હાથ ધોરાવ્યા, પછી સુરાવી, તેને બીમારી જેવી હતી સુરાવી, પછી ખાટકી જે પગ દબાવવા લાગ્યો, પગ દબાવવા લાગ્યો તો માં નાકમાં પાણી છે, માં દિલથી દુઆ કરે છે, મૂસા અલૈહિ સલામ બેઠા છે, માં દિલથી દુઆ કરે, અલ્લાહ તબારક તાલા જો મારો દીકરો કેટલી મારી સેવા કરે છે, હું તો કમજોર થઈ ગઈ, હું શું દઈ શકું, મારા પાસે છે શું, મારા પાસે છે શું, અને તું તો સૌ કંઈ તેને દઈ શકે છે મારા દીકરાને। પછી રોઈને દુઆ કરે કે અલ્લાહ તાલા હું તો કઈ નહીં, કઈ નથી દઈ શકતી, પણ તું તો સૌ કઈ દઈ શકે, બસ હું તારાથી એ જ દુઆ કરું છું, હું તારાથી ફક્ત એક જ દુઆ કરું છું કે અલ્લાહ મારા દીકરાને આજના જમાનાનો જે પૈગંબર મૂસા, મારો પૈગંબર છે, એ મૂસાના સાથે જન્નતમાં તું એને જગાતા ફરમાવી દે, તું મૂસાના સાથે જન્નતમાં જગાતા ફરમાવી દે। મૂસા અલૈહિ સલાતો સલામે જયારે સાંભળ્યું તો અહેસાસ થઈ ગયો કે હકીકતમાં આ તો ખાટકી છે, પણ આની માની દુઆના વજેથી અલ્લાહ તાલા એ દુઆ સાંભળી લીધી અને જન્નતમાં મારા એને સાથી બનાવી દીધો છે। તો કહેવાનો મકસદ કે ક્યાં ખાટકી, ક્યાં કસાઈ, હા સીધો સાદો ઇબાદત પણ કેટલી કરતો હશે, કરી કરીને કેટલી કરી શકતો હશે, ખુદાનો જિકર કેટલો કરતો હશે, પણ માની દુઆથી અલ્લાહ તાલા એ ખાટકીને પૈગંબરના મકામ સુધી પહોંચાડી દીધો, પૈગંબર તો નહીં થયો, પણ જન્નતમાં અલ્લાહ તાલા પૈગંબર સાથે જગાતા ફરમાવી દીધી। નબી સાહેબ ફરમાવે છે કે મા બાપ તમારા, તમારા માટે જન્નત પણ છે અને તમારા માટે જહન્નમ પણ છે, સ્વભાવ નહીં જોવાનો, મા બાપનો સ્વભાવ નહીં જોવાનો, તીખો છે, આ તો ગરબડ કરે છે, આ તો આમ કરે છે, આ તો તેમ કરે છે, જ્યારે નાનો હોય સ્વભાવ કોઈ બચ્ચાનો, અમુક બચ્ચા જીદી કહેવાય એક મિનિટ ચિંતી રહેવા નહીં દે, જાણે મશીન લગાડે સ્પ્રિંગ મશીન, એક મિનિટ મા બાપને ચેનથી અહીંયાથી કૂદો મારે વાં કૂદે, ચોકલેટ છે, પેપરમિન્ટ છે, બિસ્કિટ છે, આ જોઈએ તે જોઈએ, ને તો રોવા માંડે, ધમાલ કરવા માંડે। તો મા બાપ જ્યારે બરદાસ્ત કરે તો એ વખતે જ્યારે સ્વભાવ મા બાપે બરદાસ્ત કર્યો તો આપણે પણ આપણા મા બાપનો સ્વભાવ બરદાસ્ત કરવો જોઈએ। ઉંમર થઈ જાય, ચીરચીરાપણું થઈ જાય છે, કમજોર થઈ જાય, મગજ ઠેકાણે ન હોય, બુઆઉમ કરે, બળબળ કરે, ગુસ્સો કરે, નાની નાની વાતમાં ટોક ટોક કરે, હોય છે હોય છે, પણ અગર આ નાની નાની ચીજ, ખુદાની કસમ, અગર આ નાની નાની ચીજ જે ઓલાદે હજમ કરી લીધી, ખુદાની કસમ અલ્લાહ તાલા તેના મોટા બનાવ ગુનાઓને હજમ કરી દેશે,
એના મોટા મોટા ગુના ને કે તું તારા મા બાપની આ ચીજો બરદાસ્ત કરી છે, તારા ગુના મારાથી બરદાસ્ત, તારા મા બાપની તકલીફ તારાથી બરદાસ્ત ન થતી, તારા ગુના મારાથી બરદાસ્ત, તું તારા મા બાપની સેવા કર, હું બરદાસ્ત કરી તારા ગુના ને, તું બરદાસ્ત કર તો હું પણ બરદાસ્ત કરી તારા ગુના ને, અલ્લાહ ફરમાય જા તને માફ કરી દો. તો નબી સાહેબ ફરમાવે છે કે મા બાપ તમારા દરવાજા છે, જન્મના દરવાજા પણ થઈ જાય. મા બાપ દિલથી દુઆ દે તો અલ્લાહ ફરમાય કે જાઓ કે ભાઈ અલ્લાહ આસાન કરી દેશે, કલમ ચલાવે છે અલ્લાહ. અલ્લાહની કલમને કોઈ ફેરી નથી શકતો, ખુદાની કલમ જે ચાલે છે એનું કોઈ ફેરવી નથી શકતો, પણ હા મા બાપની દુઆ ચાલે તો એ ફરી પણ જાય છે. મા બાપ કે અલ્લાહ તાલા મારા બચ્ચાઓને આમ કરો તો અલ્લાહ ફરમાય વાળનો લખી નાખો. ખુશીના આંસુ હોય, કલમ તો અલ્લાહની હોય, ખુશીના આંસુ હોય તો અલ્લાહ તાલા એને શાહી બનાવે, એ કલમની અલ્લાહ તાલા એને એને આંસુની શાહી બનાવે. અને મા બાપ કે મેં મારા બચ્ચાને સારો કરી દેતો, મારા બચ્ચાને ઇજ્જત આપ, મારા બચ્ચાને દોલત આપ, મારા બચ્ચાને બાળક નથી બાળક આપી દે, મારા બચ્ચાના બચ્ચાઓને તો હિદાયત આપી દે, સિરાતલ મુસ્તકીમ પર ચલાવી દે. તો જે જે મા બાપ ખુશ થઈને દુઆ કરે, અલ્લાહ ફરમાવે કે ઠીક છે આણે એના મા બાપની દુઆ લીધી છે, કલમ અલ્લાહ લે જ ફરિશ્તાઓને કે લખી નાખો એની મા બાપ જે કીધું લખો, એમને મા બાપ જે દુઆ કરે બધી દુઆ લખી નાખો. છે ગુનાગાર, ના ફરમાન છે, મને આ મારો બંદો પસંદ નથી, પણ એને એની મા બાપની દુઆ લીધી, હવે હું પસંદ કરું છું, એના સાથે ભલાઈનો મામલો કરું, લખી નાખો બધી ભલાઈ લખી નાખો. તેવી જ રીતે અગર ગુના કર્યો છે મા બાપ સાથે, એને હેરાન કર્યા છે, અગર બદુઆ દીધી તો હાલત ખરાબ. એક વાર મોલા અલી કરમુલ્લાહ જો, હઝરત અલી કરમુલ્લાહ જો, આપણા ઇસ્માઇલીઓ પહેલા ઇમામ છે, હરમ શરીફમાં, હરમ મક્કામાં જે કાબા છે તેને હરમ કહેવામાં આવે છે. સાત ચક્કરોનો એક તવાફ, એને તવાફ કે સાત ચક્કર જયારે પૂરા થાય એક તવાફ, પ્રદક્ષિણા સાત વાર આમ ફરે એને એક તવાફ. એક માણસ હતો જેનો એક પગ નતો, અડધો, બહુ તકલીફથી તવાફ કર્યો હતો અને એમ બહુ દર્દથી રોઈ રહ્યો હતો એ માણસ. હઝરત અલીએ પણ જોઈને, સાતમાં એક સાહાબી હતા, સાહાબી કોને કહેવામાં આવે છે કે નબી સાહેબના સાથમાં ચાલવા વાળા, તેના સાથી, તેના સાથીને કહેવાય સાહાબી, સાથી એટલે સાહાબી. એક મોટી ઉંમરના સાહાબી પણ સાથમાં હતા, હઝરત અલી પણ છે હરમમાં એટલે ખાને કાબામાં, અને ઓલો માણસ તવાફ કરી રહ્યો છે, અડધો પગ છે ને તવાફ કરી રહ્યો છે, તો આંખોમાં પાણી અને બચ્ચાની જેમ રોઈ રહ્યો છે, બચ્ચાની જેમ રોઈ રહ્યો છે. તો ઓલા બુઝુર્ગે કીધું, જે મોટી ઉંમરના સાહાબી હતા, હઝરત અલીને કહે છે કે અલી જો આ માણસ કેટલો રોઈ રહ્યો છે, દર્દથી રોઈ રહ્યો છે, જરૂર કંઈક ને કંઈક આમાં રાસ છે, આમાં કંઈક મર્મ છે, આમાં એને જઈને પૂછ શું તકલીફ છે તને. તો જ્યારે સાહાબીએ કીધું તો હઝરત અલી કરમુલ્લાહ જોયું કે સાત ચક્કર જ્યારે એને પૂરા કરી લીધા, પાણી પીધું, ઝમઝમનું પાણી પીધું, તો નજીક ગયા કે ભાઈ શું વાત છે, તમને કંઈ તકલીફ તો નથી કે નહીં કોઈ તકલીફ નહીં, તમે આટલું રોઈ રહ્યા હતા. તો ચૂપ થઈ ગયો માણસ, ચૂપ થઈ ગયો કે પગમાં કંઈ તકલીફ છે, તો કે નહીં, તો કે શું વાત હતી તમે રોઈ રહ્યા હતા, તો કે નહીં વાત એમ છે કે જ્યારે તમને તમે મને પગનું પૂછો છો તો સાંભળી લ્યો કે જ્યારે હું નાનો હતો ત્યારે બહુ મસ્તી કરતો હતો, પક્ષીઓના માળામાં પક્ષીઓના બચ્ચા હોય તેને હું ઉપાડી લેતો, તેના સાથે રમતો, તેને ઉછાળતો, એ બચ્ચું ઉડી તો શકે નહીં, ઉછળે તો હાથમાં પાછું આવે, તો મને મજા આવતી, પક્ષી જયારે ઉછળતો તો મને મજા આવતી. ધીરે ધીરે ક્યારેક ક્યારેક શું કરતો કે પક્ષીની ટાંગ હું બાંધી નાખતો, પગ રસ્સીથી ધાગાથી બાંધી નાખતો, અને એને પછી ફરાવું ફરાવું, જયારે ફળફળે તો મને મજા આવે, પછી ઓર વધારે ફળાવું. તો મારી માં ક્યારેક ક્યારેક જોયે તો બેટા તું નહીં કર, આ માસૂમ પંછીની બદુઆ નહીં લે, આ સારું નથી, આ બોલી તો નથી શકતા, પણ એની દિલની બદુઆ લાગી જશે તો તું હેરાન થઈ જઈશ. તો માં જ્યારે ત્યારે નસીહત કરે તો ત્યારે મને અકલ નહોતી, ફરમાવે છોકરો, એ છોકરો જેને પગમાં પડતો, કે ત્યારે તો અકલ નહોતી મને, મને એમ કે ચલો મારી માં કહે છે કેવા દિવસ શું થઈ ગયું. એક દિવસ હું ચકલીના માળામાં, એક બચ્ચો તો માં હતી નહીં, મેં બચ્ચું લઈ લીધું, જેરું બચ્ચું લીધું તો એની માં આવી ગઈ તરત, અને બહુ આમ કરવા લાગી કે મારા બચ્ચાને લઈને તું ક્યાં જઈ રહ્યો છે, પણ મેં કઈ દરકાર કરી નહીં, એ બચ્ચાને ઉછાળતો રહ્યો, મને મજા આવતી રહી, અહીં સુધી કે પછી બચ્ચાના પગમાં મેં ધાગો બાંધ્યો, ધાગો બાંધીને ફરાવા લાગ્યો. એની માં બોમ કરતી રહી, પણ મારે મને એટલી અકલ નહોતી, મારા દિલમાં એટલી મોહબ્બત નહોતી કે આ એક પક્ષી છે એને તકલીફ થાય છે તો મારે નહીં કરવું જોઈએ. તો મારું દિલ એ ટેમ્પર પથ્થર જેવું હતું, તો મને કંઈ સમજ નહીં પડી, મેં ધાગો બાંધ્યો અને પક્ષીને ઉડાડવા લાગ્યો, આમ ફરાવા લાગ્યો, એ ફળફળાટ કરતો, મને મજા આવે, માં બોમ કરતી રહી પણ મારા દિલ પર કોઈ અસર થઈ નહીં. અહીં સુધી કે જ્યારે ફાસ્ટ ફરાવ્યું મેં,
ફાસ ફરાવવામાં ધાગો જયારે બાંધેલો તો પગમાં, તો પગ તૂટી ગયો અને એ બચ્ચું છે જમીન પર પટકાણું, જમીન પર પટકાણું ખૂન નીકળ્યું ને એ ખૂન નીકળના સાથે એની મોત થઈ ગઈ. આ જયારે કઈ ગુમ થઈ તો મારી માં રસોડામાંથી ભાગીને આવી, જોયું છે તો ખૂન નીકળેલું છે અને બચ્ચું ચકલીનું મરી ગયું છે અને ઓલી માં જે છે બુઆમ કરી રહી છે. માથી બરદાસ્ત નહીં થયું, મારી માથી બરદાસ્ત નહીં થયું અને જોશમાં આવીને મને બદવા દેવા લાગી કે તને અકલ નથી, તારા દિલમાં રહેમ નથી કે આ માસૂમ બેઝુમા માસૂમ પંજી છે તેની બદવા લીધી, એને બચ્ચાને મારી નાખ્યું, એનું પગ તોડી નાખ્યો. પછી જઝબાતમાં આવીને બદવા દેવા લાગી કે એક માસૂમ બચ્ચાને જે રીતે પગ તોડી, ખુદા કરે જ્યાં તે આ માસૂમ બચ્ચાનો પગ તોડી નાખ્યો એની માને તે તકલીફ પહોંચાડી. હું દુઆ બદવા કરું છું કે જ્યાં સુધી તારો પગ ન તોડે તને તારે અલ્લાહ તાલા તને મોત ના આપે. આ બદવા મારી માએ દીધી. જ્યારે મારી માએ બદવા દીધી તો મને તો કઈ સમજ નહીં પડી, મને સમજ નહોતી કે બોલે છે માં છે બળબળ કરે એમાં શું થઈ ગયું. પછી કે એક દિવસ મને ખબર નહીં, હું ઝાડ પર ચડ્યો ફળ કાઢવા માટે, ઝાડ બહુ ઊંચું નતું અને મારી આદત હતી ફળ તોડવાની. ઝાડ પર ચડ્યો, ન જાણે શું થઈ ગયું, મારો પગ સ્લીપ થયો, પગ લપસ્યો કે કંઈક મોડાઈ ગયો કે પગ ફસાણો મને કંઈ ખબર નથી, પણ એટલું જરૂર છે કે કંઈક થયું અને હું પટકાણો જમીન પર પટકાણો, પણ બહુ માર બહુ જોરથી નહોતો લાગ્યો મને, પટકાણો જરાક માર લાગ્યો મને જરાક, પણ ન જાણે એ શું હતું કે માની બદવા હતી કે એ જરાક માર લાગ્યો તેમાં પછી સડો પેદા થયો. જખમ તો મોટું હતું નહીં, સડો પેદા થયો. હકીમને બતાડ્યું તો કે કંઈ નહીં તો સારું થઈ જશે. થોડા દિવસ પછી હકીમને બતાડ્યું તો કે ભાઈ આમાં તો બધું સ્પષ્ટ થઈ ગયું છે, પરું થઈ ગયું છે અને પરું વધતા 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 સુધી ઉપર આવી ગયું છે. હવે આ પગ છે એમાં કંઈ થઈ શકે નહીં, એટલું પૂરું વધી ગયું અને તમે અગર એને પગ નહીં કાપશો તો આ ફેલાઈ જશે ને તમારો છોકરો મરી જશે. છેવટે મારી માં મજબૂર થઈ ગઈ અને કીધું કે ભાઈ આ પગ કપાવી નાખો. પગ કપાયો તો એ દિવસે જ્યારે પગ કપાણો મારો અને પટ્ટો લાગેલો હતો તો ત્યારે તો હું તો ત્યાં બિસ્તર પર હતો. મારો પગ જોઈને મને એમ થયું, અહેસાસ થયો કે આંખમાં પાણી ત્યારે પણ આવ્યા અને કીધું કે આજે પણ જે રોઈ રહ્યો હતો એના માટે નહીં કે મારો પગ ગયો. પાછો એ બંદો કે છે કે મારો પગ ગયો તો ઠીક છે, મારી સજા, મારી ભૂલની સજા, પણ ત્યારે મને અહેસાસ થયો કે નહીં મારા પગ માટે હું નહીં રોતો હતો, પણ એના માટે રોતો હતો કે એક માસૂમ બેઝુબા પંછીનો મેં પગ તોડી નાખ્યો, બે કસૂર એક બેજાન બેજાન બે માસૂમ ચીજની બેઝુબા પંછીની મેં જાન લઈ લીધી, એની માની મેં બદવા લીધી. એક તરફ મારી માની બદવા, બીજી તરફ આ માસૂમ પંછીની બદવા, માની બદવા. તો આ બે બદવા મારા સાથે છે તો અલ્લાહને એ જ કહું છું કે અલ્લાહ તાલા જે થઈ ગયું થઈ ગયું, ન જાણે આ બે બદવા લઈને હું મારા સાથે ચાલું, પગ તો કપાણો એનો મને અફસોસ નથી, પણ આ માસૂમ પંછી જેની જબાન નહોતી મને કંઈ કહી ન શકતી શકતી એ માસૂમ માની બેઝવા માની બદવા જે છે મારા સાથે ચાલે જ, મને ખબર નથી તું મારા સાથે શું ફેસલો કરવાનો છે, એટલે હું રહી રહ્યો હતો. તો હઝરત અલી કરમલ્લાહ જઈને પછી સાહેબ એને કહે છે કે જો આવી રીતે હતું. તો કહેવાનો મકસદ, કહેવાનો અર્થ એ છે કે નબી સાહેબ ફરમાવે છે કે નહીં, ત્યારે નબી સાહેબ ફરમાવે છે કે જ્યારે બચ્ચું જબાન ખોલે તો એને કહો સમજાવો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ, ખુદાની ઓળખ કરાવો. પછી મોટો થાય 7 વર્ષનો તો એને ખુદાની ઇબાદત કેમ કરી શીખવાડો, 9 વર્ષ 10 વર્ષ 10 વર્ષનો થાય તો એને હલકો માર પણ મારો. પછી જવાની પર તમે પહોંચો, છોકરી હોય કે છોકરો, તો પછી મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો. છોકરી છે મા બાપના ઘરે છે તો મા બાપની સેવા કરે, દુઆ લે. આ જમાનાના હિસાબે બહુ ફાસ્ટ થવાની કોશિશ ન કરે, ઉછાળે જ ઉછળતું લોહી છે, લોહી ભલે ઉછળે પણ પોતે ન ઉછળે, લોહીને ઉછળવા દે. તો જમાનામાં પહેલાથી ચાલી આવે છે, ખુદાએ બનાવી જવા આપણે કે જવાનીનું ખૂન તો ઉછળતું જ, પણ ઇન્સાન તો ઇન્સાન તે છે કે ખૂનના સાથે પોતે ન ઉછળે, પોતાનો અકલ ઠેકાણે પર રાખે. જે મા બાપ તેના છોકરી પણ, છોકરો હોય કે છોકરી, છોકરી પણ છે મા બાપની દુઆ લે, મા બાપની દુઆ લે, એના માટે એ દુઆ જે ઘરમાં જશે એ દુઆ ત્યાં તેની ચાલશે, ત્યાં પણ ચાલશે, મરવા પછી પણ ચાલશે. એટલે છોકરીએ પણ જોઈએ કે પોતાની મા બાપની પૂરી સેવા કરી, દુઆ લઈને રુખસત થાય, એને અહેસાસ થાય કે મારું દિલથી દુઆ કરશે ખુદાની કસમ દુનિયાને આખરત બની જશે. છોકરાઓને પણ એમ જ છે, ઘરમાં છે પણ એને જોઈએ કે અગર દુનિયા બનાવી છે આખરત તો બનશે, દુનિયા બનાવી છે એને તકલીફ છે, એને રાહત જોઈએ છે, એને સુકૂન જોઈએ, બધું હશે પણ સુકૂન નહીં મળે તો શું કરશો. બધું હોય તમારા પાસે સોનું આટલું પડ્યું પણ મનના સુકૂન ન હોય તો બતાવો કે સુકૂન તમે ખુદાની જાતના સેવા કોઈ આપી શકે છે. તો એટલે જોઈએ કે મા બાપની સેવા કરે, એને તકલીફ દેવાની કોશિશ ન કરે. તો એ જે પીરને પૂછી તમે પંથ કમાવો,
નબી મોહમ્મદ શિખામણ હેડે રાખો જે એટલે સીના પર રાખો, હૈયે રાખો. એ જી ગોર અગોર તું બહુ દિન હોતા. ગોર કહે છે કે એને કબર ને ગોર માના, યા પીર માય બાપ રહેમતુલ્લાહ માના પેટ ને કબર બતાડી. કબર માં પણ અંધારું, યા પણ અંધારું. ગોર અગોર મે અંધારામાં બહુ દિન હતા, માના પેટમાં ઘણા દિવસ હતો. તું ગણીએ ગણીએ વિઘ્ન ઉગાર્યા જી. અલ્લાહ તબારક તઆલા માના પેટમાં પેલા ખૂન હોય છે, પછી લોથડો બને છે, પછી હાડકા જોડે કુરાનમાં છે હાડકા લાગે, પછી એના પર માંસ લાગે છે, પછી અલ્લાહ તઆલા ચહેરો બનાવે છે. એની કિસ્મત ફરિશ્તાઓના થકી મોકલવામાં આવે છે. ચહેરો બને, કાન બને, નાક બને, આંખ બને, જબાન બને છે ને. તો ફરમાજે એજી ગોર અગોર તું બહુ દિન હતા અંધારા માના પેટમાં, તુને ગણીએ ગણીએ વિઘ્ન ઉગાર્યું છે. અલ્લાહ તબારક તઆલા ચહેરો બનાવે, બધા જે વિઘ્ન જે છે એના એક પછી એક આવતા જાય છે. કપરા ચઢાણ જેને કહેવાય, કપરા ચઢાણ. કારણ કે માણસ જયારે અલ્લાહ તઆલા પોતાની કુદરતથી બનાવે છે તો ક્યારેક ક્યારેક આપણે જોઈએ કે કોઈની આંખ જ નથી હોતી, કોઈને કાન નથી હોતા, કોઈ બચ્ચું જબાન નથી હોતું, મૂકું પેદા થાય છે, કોઈ બેરૂપ, કોઈને કાનમાં તકલીફ થાય, કોઈને આંખ જ નથી હોતી. હોય છે કે નહીં? અલ્લાહ તબારક તઆલા દુનિયામાં સિમ્પલ લાગે કે જો હજારોમાં એક હોય, લાખોમાં એક હોય, પણ આંખ વાળા માટે એક નસીહત કહે, જો આની આંખ મેં નહીં આપી, તમે પણ નહીં આપી શકતો, તો મારી કુદરત છે, પણ તમે આપી ક્યારે? તમે મારો શુક્ર નથી કરતા. આપણે શું ક્યારે આપણે શુક્ર અદા કર્યો? આ આંખ આપી જેને આપણે જોઈએ છે, એક આંધળાને જોઈએ, ક્યારે આપણે આપણે પોતાને શિખામણ આપી કે કુદરતે મને આંખ આપી, મેં ક્યારે ખુદાનો શુક્ર અદા કર્યો? તો પીર માય બાપ રહેમતુલ્લાહ અલયહ ત્યાં સુધી આપણને લઈ જાય છે. પીર સાહેબ આપણા માય બાપ રહેમતુલ્લાહ અલયહ ત્યાં સુધી લઈ જાય કે એ જી ગોર અગર તું બહુ દિન હતા, તુને ગણીએ ગણીએ વિઘ્ન, દરેક વિઘ્ન, દરેક કપડા ચઢાણથી ઉતાર્યા તને, તારી આંખ પણ બરોબર બનાવી દીધી, ત્યાં પણ વિઘ્ન હતું, તારા જબાન પર વિઘ્ન હતું તો પણ બરોબર કરી દીધું, તારા દિલ પર વિઘ્ન હતું એ પણ વિઘ્ન હટાવી દીધું, તારી આંખો સહી કરી દીધી, તારા કાન તને સીધા બરોબર કરી દીધા, તારી જબાન, તારું દિલ બધું તને બરોબર કરી આપ્યું. તો આ વિઘ્ન પરથી કુદરત હટાવે જ બધે મુસીબતો, પણ એક પછી એક કપરા ચઢાણ ઉતાડીને અલ્લાહ તાલા બધાને બનાવે છે. તો એ જે ગોર અગોર તું બહુ દિન હતા, કબર માનું પેટ. હકીકતમાં ઇન્સાન જે છે ખાસ કરીને ત્રણ પેટોથી એનો ગુજરો છે. એક તો માનું પેટ, બરોબર, એ પેટ માના પેટમાંથી આવ્યો, દુનિયાનું પેટ. દુનિયાને પેટમાંથી નીકળશે તો ક્યાં જશે? કબરના પેટમાં. આ ત્રણ પેટ પછી તો હશર કયામતનો રોજ. ખાસ કરીને ત્રણ પેટ છે દુનિયામાં, માનું પેટ, દુનિયાનું પેટ અને કબરનું પેટ. હવે માના પેટમાં જ્યારે બચ્ચું હોય છે, જે બની જાય બની જાય, ચહેરો બની ગયો, બરાબર બની ગયો, એક આંખ નથી તો રહી ગઈ તો રહી ગઈ. દુનિયામાં આવીને દરેક ડોક્ટર મળીને એની ઓરિજિનલ આંખ એને નહીં આપી શકે. પાંચ આંગળી છે, આ પાંચ આંગળી, હવે એક આંગળી નથી માના પેટમાં, એક આંગળી નથી બની, તો હવે તમે એને ડોક્ટર પાસે જશો કે ઓરિજિનલ તો નહીં મળે આપકો. જે માના પેટમાં બની ગયું બની ગયું, પાંચ આંગળી મળી ગઈ, ચાર બની, તો પાંચમી દરેક ડોક્ટર મળીને પણ તેને બનાવી નહીં શકે. હા, પ્લાસ્ટિક ની લગાડી આપશે, એટલું હું પ્લાસ્ટિક લગાવી પર 50,000 રૂપિયા હોય એક ઉંગલી કર, લાફો મારીને પૈસા લે, હોય કેટલો 2,000 નો માલ પણ એના 50,000 તમારાથી લઈ લે. કારણ કે બધા કમાવો જ બેઠા. પહેલાના ડોક્ટરો રાહત પહોંચાડતા હતા, એ લોકો પાસે કસમ ખાવામાં આવતી હતી કે ભાઈ લોકોને રાહત માટે, લોકોને ડોક્ટરો પહેલા ડોક્ટર રાહત માટે હોય, સમજ્યા? હું એ અરજ કર્યો હતો કે ખાસ કરીને ત્રણ પેટોથી ઇન્સાનનું ગુજર થાય છે. એક માનું પેટ, દુનિયાનું પેટ અને કબરનું પેટ. માના પેટમાં જે બની ગયું બની ગયું, પછી એમાં ચેન્જ નથી થતું, એઝ ઇટ ઇઝ. દુનિયામાં આવ્યો, યા તો નેકી કરી લે, યા તો ગુનાના કામ કરી લે, પુણ્ય કરી લે, પાપ કરી લે, ખુદાની ઇબાદત કરી લે, છોડી દે, મા બાપની ફરમાબરદારી કરે કરે, ન તો નાફરમાની કરે, દુઆ લે, બધુઆ લે, બેમાંથી એક કરે, આવી ગયો. પછી ગયો કબરના પેટમાં. કબરના પેટમાં જઈને અગર સારા કામ કરે તો કબરમાં વાંધો નહીં, તો એ શાંતિથી બેઠો રહેશે કે ભાઈ મારે પાછું દુનિયામાં ન જવું, તો શાંતિથી જવું, તો રહેમતના ફરિશ્તા આવી ગયા, હવે તો મારે સ્વર્ગમાં જવું, મારે પાછું દુનિયામાં ન જવું. પણ અગર પાપનું કામ કર્યું, લોકોને રંજાડ્યા, મા બાપની બધુઆ લીધી, પડોશી વાળોની બધુઆ લીધી, દુનિયા વાળોની બધુઆ લીધી, બધાની હાઈ લીધી, કોઈને હેરાન કરી નાખ્યો, હવે બધો તો કબરમાં એને જયારે મારામારી થાય છે, એને તકલીફ દેવા આવે છે, તો પછી એને એમ થાય છે કે હું દુનિયામાં પાછો જાઉં, તો દુનિયામાં પાછો આવવા મળે ન આવવા મળે. વન વે ટ્રાફિક,
વન વે, માના પેટમાંથી આવ્યો દુનિયામાં, પાછો કે ભાઈ હું પાછો ચાલી જાઉં તો નહીં જવા મળે. એવી જ રીતે દુનિયામાં આવ્યો, દુનિયામાંથી પાછો ગયો તો કબરમાંથી પાછો નહીં આવવા મળે. વન વે ટ્રાફિક, માના પેટમાંથી દુનિયામાં આવ્યો, દુનિયાથી દુનિયા પાછો ગયો, ક્યાંય રિવર્સ નથી આવી શકતો, એક જ તરફ ચાલવાનું છે. તો પીર માય બાપ રહેમતુલ્લાહ ફરમાવે, સમજાવે છે કે દુનિયામાં કંઈક સારા કામ કરો, જેવી રીતે કે માના પેટમાં હશો તમે અને જે બની ગયું બની ગયું, રહી ગયું રહી ગયું. દુનિયામાં આવ્યા, જે બની ગયું બની ગયું, સારા કામ કરે સારા અને નરસા કરે નરસા, પછી તમને પાછા નહીં આવવા મળે. તો દુનિયામાં પીર માય બાપ રહેમતુલ્લાહ ફરમાવે છે કે એ જી ડાયા થાય તમને સીધો શીખામણ. દુનિયામાં તો તમે આવી ગયા છો, એક્ઝામિનેશન હોલ છે, અજમાઈશનો મકામ છે, પરીક્ષા છે. આ પરીક્ષા પરીક્ષા છે. આપણે આવીશું ને ભાઈ, આવ્યા કમાયા ધંધો કર્યો, બચ્ચા મોટા થયા કે ભણી ગયા, બધા પરણી ગયા, ફ્રી થઈ ગયા. અરે નહીં રે નહીં, અત્યંત તો ઘણું કામ ત્યાંનું બાકી છે. સફર એટલો, આ દુનિયાનો સફર પૂરો થાય તે એન્ડલેસ, જેનો અંત નથી. આખરતનો સફરનો અંત નથી. જે ગયા ગયા બસ, પછી એનો સફર ક્યારે પૂરો નહીં થાય. એ અણચિંતવ્યા તને ભોજન પૂર્યા, તું ને ગણી દુનિયામાં આવી ગયો, હવે પછી માનો પેટનું પાછું યાદ રહે છે. અલ્લાહ તબારકલા પીર સાહેબ, એ જી અણચિંતવ્યા તને ભોજન પૂર્યા, માતા પિતા વિના તને તને પાડ્યા જી. માના પેટમાં જ્યારે બચ્ચું હોય છે તો રોજી કોણ પહોંચાડે છે? કોણ પહોંચાડે ભાઈ? અલ્લાહ. માના પેટમાં જ્યારે બચ્ચું હોય તો રોજી અલ્લાહ પહોંચાડે છે. અને ત્યાં કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ ધર્મનો માણસ હોય, માના પેટમાં કુદરત બનાવે છે. અલ્લાહ સિવાય ઇન્સાનને કોઈ બનાવતો નથી. માના પેટમાં અલ્લાહ તબારક તઆલા બંદાને બનાવે છે, અને દરેક બંદાને રોજી પાછી તે દુનિયામાં આવીને તો ખુદાને માને કે ન માને, ખુદાને ગાળી દેવાવાળો પણ છે કે આ તો આની તો ખસકી ગઈ છે, એમ કે આ તો બેરો થઈ ગયો કે અરે અરે દુઆ દોડતા આ તો બેરો થઈ ગયો, સાંભળતો નથી. તો એ તો લાગણીથી મોહબ્બતથી માણસ બોલે, લાડમાં બોલે છે. પણ ઘણા લોકો તો ગાડીઓ પણ દે છે ને માનતા પણ, કોણ કોણ દેખને ગયા, કોણ દેખને ગયા, મરને કે બાદ ક્યાં હોતા હૈ કહે છે ને. પણ નહીં, પીર માય બાપ રહેમતુલ્લાહ ફરમાવે છે, એ જી અણચિંતવ્યા તને ભોજન પૂર્યા. માના પેટમાં કોઈને હજુ સુધી પુકાર્યો નથી, બોલાવ્યો નથી કે મને રોજી આપ, વગર અણચિંતવ્યા એટલે વગર માંગીએ રોજી આપે છે અલ્લાહ. વગર માંગે અલ્લાહ તબારક તઆલા રોજી આપે. તો દુનિયામાં આવીને અલ્લાહ ફરમાય કે તું માના પેટમાં તો અંધારામાં હતો, તને આપી, ઉજાસમાં તું માંગીશ તને ના પડીશ, અરે વધુ આપીશ. વગર માંગે આપીશ, માંગું તો વધુ આપું તને. વગર માંગે આપી દીધું, તું કોઈ એપ્લિકેશન નહોતી, તોય પણ મેં તને અંધારા ઓરડામાં મેં તને રોજી પહોંચાડી. દુનિયામાં આવીને તું મારાથી મોહબ્બત કર, તમારાથી માંગ, હું શું કામ નહીં આપીશ તને. એ જી અણચિંતવ્યા તને ભોજન પૂર્યા, માતા પિતા વિના પાડ્યા. હવે જો બચ્ચું જયારે માના પેટમાં હોય છે તો એનું રોજી છે ને માની નાફ, નાફ હોય ને આપણી નાફ, નાફના થકી એ બચ્ચાની એક પાઇપલાઇન જોડી દેવામાં આવે છે, એ રોજી મળે છે ને બચ્ચાની નાફમાં પણ. એના થકી અલ્લાહ તબારક તઆલાની રોજી ચલાવે છે અંદર. જયારે રૂપ એબસ થઈ જાય તો એને રોજી જરૂર પડે છે, તો એ નાફથી એને રોજી પહોંચાડવામાં આવે છે. જયારે બચ્ચું પેદા થાય છે તો ડોક્ટર હકીમ એ નાફને કાપી નાખે છે. ડોક્ટર હકીમ જે છે એ નાફને કાપી નાખે છે. તો જ્યારે નાફને કાપી નાખે મતલબ કે રોજીનો દરવાજો બંધ થઈ ગયો. તો રોજીનો દરવાજો જયારે બંધ થાય તો અંદર જે આત્મા છે એને ઉછળે છે, ફળફળે છે. જેવી રીતે પક્ષી પિંજરામાં ફળફળે છે કે ભાઈ શું થશે મારું, શું થશે મારું, તો એવી રીતે આત્મા અંદરની છે જે રૂ જે છે ફળફળે છે કે ભાઈ શું થશે. રોજીનો દરવાજો અલ્લાહે લખ્યો તો એ તો બંધ થઈ ગયો. તો અલ્લાહ તબારક તઆલા આત્માને આપણી રૂહને સમજાવે છે કે તું ફિકર નહીં કર, તું શું કામ ફિકર કરે છે, એ રસ્તો તો મેં જ તો કર્યો, આ તો ઝરિયો છે, દેવાવાળો રોજ રજાક તો હું જ છું, રોજી હું જ તો દઉં છું. અરે તું ફિકર નહીં કર, આ તો ઝરિયો મેં બનાવ્યો છે, એક ઝરિયો તારો બંધ કર્યો તો ફિકર નહીં કર, હું તારા માટે બે ઝરિયા તૈયાર કરી નાખીશ, બે રસ્તા તૈયાર કરીશ. માના શરીરમાં અલ્લાહ તબારક તઆલા બે નહેરો જારી કરી નાખે છે. બચ્ચાને માં જે છે જ્યારે પેદા થાય છે તો એને સીનાથી લગાડી દઈશ, એને સેરાપ કરે છે. અલ્લાહ ફરમાય કે એક રસ્તો બંધ કર્યો, એક બંધ કરીશ તો હું બે પર કુદરત રાખું છું, બે રસ્તા તારા માટે તૈયાર. પછી બચ્ચું જયારે મોટું થાય 1.5-2 વર્ષનું તો માં દૂધ છોડાવે છે. ચલો હવે મોટો થયો, હવે તમે રોટલાનો ટુકડો લે, થોડી ખીચડી ખા. તો દૂધ છોડાવે જયારે માં ચાહે છે તો એને દૂર કરે છે થોડું થોડું કરીને, ત્યારે પણ એની આત્મા ઉછળે છે, ફળફળે છે. તેની આત્મા જે ઉછળે છે, કારણ કે શરીર અલગ છે, આત્મા અલગ છે, આત્માને વધુ જ્ઞાન થાય છે, શરીરનું ઓછું. તે જયારે ફળફળે છે કે ભાઈ આ બે રસ્તા બંધ થયા હવે મારું શું, તો ત્યારે પણ આત્માને પરમાત્મા કહે છે કે તું ફિકર નહીં કર,
તું અગર મારી સોબતમાં છે, તું મારાથી તાલુક રાખે, મારાથી લાગણી રાખે, નહીં પણ રાખતો આપીશ, હું રાખીશ તો પ્રેમથી આપીશ, નહીં રાખીશ આમ પણ તો આપવાનું જ છું તને. તો કે ફિકર નહીં કર, બે રસ્તા અગર બંધ થયા તો તારા માટે ચાર રસ્તા ખુલી જશે. પૂર્વથી તને માલ મળશે, પશ્ચિમથી તને માલ મળશે, ઉત્તરથી દક્ષિણથી ક્યાંકથી તને ચોખા મળશે, ક્યાંકથી તને ઘઉં મળશે, ક્યાંકથી તને બાજરો મળશે, ક્યાંકથી તને તરકારી મળશે, ક્યાંકથી તને ફળ મળશે, ક્યાંકથી તને શું તીખું મીઠું બધું તને આપીશું. તીખું ફીકું મીઠું બધું બધે જાતના સ્વાદ તને જોઈ ચારે દિશાથી ક્યાંકથી કંઈક ને કંઈક તને હું આપીશ. ફિકર નહીં કર, બે દરવાજા બંધ થઈ ગયા, તને ચાર દરવાજા. જીવન ચાલી જાય છે. જ્યારે મોત આવે છે તો રોજીના બધા ફરિશ્તા એક પછી એક આવી જાય છે, કારણ કે એની લિમિટેડ હોય છે કે આટલા આટલા દાણા એના નસીબના, આટલું પાણી, આટલા શ્વાસ, આટલો સમય, ચાર ચીજ. એક પછી એક ફરિશ્તા આવે છે કે બંધાને કે જો કે ભાઈ તારો ટાઈમ, જ્યારે સકરાતની હાલ આમ નથી ખબર પડતી, સકરાતની હાલમાં હઝરત અલી કરમુલ્લાહ ફરમાવે છે કે જ્યારે દુનિયામાં અમારા દુનિયાદાર ઇન્સાન જ્યારે દુનિયામાં હોય તો દુનિયાદાર ઇન્સાન આંધળો. દુનિયામાં મૌલા અલી ફરમાવે છે, હઝરત અલી કરમુલ્લાહ ફરમાવે છે કે મારા જેવા દુનિયાદાર જયારે દુનિયામાં રહે તો એ આંધળો છે. એ દેખતા ત્યારે થાય જયારે મોત મોત જયારે આવે છે, સકરાત હોય ફરિશ્તા જયારે આવાજ આવું ત્યારે હકીકત થાય કે હું ક્યાં છું, ત્યારે એની આંખ ખુલે છે. તો ફરિશ્તા આવે છે કે જો ભાઈ તારા જેટલું અન્ન હતું પૂરું થઈ ગયું, હવે તારો ટાઈમ નથી, જેટલા અન્ન હતા પૂરા થઈ ગયા, હવે ખત ખતમ, હવે પછી અન્ન તને નહીં મળે. પાણી ફરિશ્તા આવીને કહે છે કે ભાઈ પાણી પણ જોયા તું, તારા જે બે ચાર ટીપા બાકી છે એ તારા ગળેથી ઉતરી જાય, પછી વાત વાત પૂરી તારી. શ્વાસ તો ફરિશ્તા આવે છે કે ભાઈ થોડા શ્વાસ છે, આટલી ક્ષણ આટલો ટાઈમ તારો બાકી છે, આટલી તો શ્વાસ લઈશ. સમયનો ફરિશ્તા આવે ભાઈ હવે આટલી મિનિટ આટલી સેકન્ડ તારી બાકી, આટલી ક્ષણ બાકી છે, પછી વાત પૂરી થઈ ગઈ. હવે આત્મા જે ફળફળે છે અંદર અંદર, આત્મા પાછી ફળફળવે છે કે મારું શું થશે, આ તો મરી ગયો તો ચારે દરવાજા બંધ થઈ ગયા, જે જ્યાંથી આવતો બધું બંધ થઈ ગયું, હવે શું કરીશ. ત્યારે અલ્લાહ તબારકુતાલા પોતાના બંદાને એલાન કરે સકરાતની હાલતમાં, એ મારા બંદા, એ મારા બંદા, મેં તને દુનિયામાં મોકલાવ્યો, પૈગંબર મોકલાવ્યા, પીર મોકલાવ્યા, ઇમામ મોકલાવ્યા, અલ્લાહ વાળાઓને મોકલાવ્યા, વલીઓને મોકલાવ્યા, મેં દરેક તને ખુદા મારા તરફ લાવવાની તને સમજણ આપતા હતા, તને સમજાવતા હતા. નાના બચ્ચાને તું તો મોટો ઢગો થઈ ગયો તો એ તારા નાના બચ્ચાની જેમ પીરોય તને સમજાવ્યું, મોહબ્બતથી સમજાવ્યું, લાગણીથી સમજાવ્યું, અલંકારિક રીતે સમજાવ્યું, નરમીથી સાદા સીધા શબ્દોમાં સારા શબ્દોમાં સમજાવ્યું, છતાં પણ તું કોઈ ચીજને ગ્રહણ ન કરી. અગર ગ્રહણ કરી સારો છે તો તું ફિકર નહીં કર, લોકોના આશીર્વાદ લઈને આવ્યો, તે મારી ઇબાદત કરી, લોકોની દુઆ લઈને આવ્યો, બધાની દુઆ લઈને આવ્યો, બધાને રાજી કરીને, તો તું ફિકર નહીં કર. તારા માટે અગર ચાર દરવાજા બનશે તો તું ફિકર નહીં કર, જન્નતના મારા આઠે દરવાજા તારા માટે ખુલ્લા છે. એ બારમાં ફિકર, ચાર દરવાજા બનશે તો એ કુદરત તારા કુછ મારા આઠ દરવાજા જન્નતના ખુલ્લા છે. દરેક દરવાજાથી તારું સ્વાગત કરવામાં આવશે કે આવ્યો અહેલન વ સહેલન, આવો, સ્વાગત કરવામાં આવશે. મુબારકબાદ તમે કે તમે નેક માણસ છો, તમે જન્નતના કાબિલ છો, તમે જન્નતમાં દાખલ થઈ જાઓ. તો પીર સાહેબ રહેમતુલ્લાહ અલે ફરમાવે છે. તો આ વાતોથી જે મેં પહેલાં જ અર્જ કરી કે જેવી રીતે કે સૂકી માટી હોય, સૂકી જમીન હોય, તેના પર પાણી વરસવાથી તેમાં લીલોતરી પેદા થઈ જાય છે. આપણે પણ માટીને બનેલા છે, આપણે દુનિયાદાર છે, આપણી પણ માટી સુકાઈ ગઈ છે, પથ્થરા જેવી થઈ ગઈ છે, કે એમાં લીલોતરી પેદા થાય એવી કોઈ જગા નથી. પણ આ અલ્લાહવાળાઓની વાતો, પીરોની વાત, બુઝુર્ગોની વાત સાંભળીને અગર આપણે ગ્રહણ કરશું તો એમાં પાણી અગર લેશું, પાણી વરસે છે. જેવી રીતે આપણે વાસણ ઊંધું રાખીએ તો પાણી આવશે, માં નહીં આવે, ઊંધું રાખશું પાણી નહીં આવે. તો આ પીરોની વાતો જે છે અલ્લાહની રહેમત, અલ્લાહની રહેમત વરસે છે. અગર વાસણ સીધું રાખશું, દિલ સીધું રાખશું, કાન ખુલ્લા રાખશું, દિલને ખોલશું, દિમાગને ખોલશું અને ગ્રહણ કરશું તો આ પાણી રહેમત બનીને, આ વાતો રહેમત બનીને બદનમાં ઉતરશે, દિલો દિમાગમાં ઉતરશે, પછી સારી વાત કરવાની સૂઝ પડશે, સારા કામ કરશું તો રહેમતના ફરિશ્તા આવી જશે, અને નહીં સમજશું તો પછી ખુદા શું કરી શકે ખુદા પણ. તો પીર માહેબ આપ રહેમતુલ્લાહની વાત પર વાત પૂરી કરું છું, છેલ્લે એક દ્રષ્ટાંત આપીને વાતને પૂરી કરું, પાંચ મિનિટ ખાલી. બુઝુર્ગોએ ફરમાવ્યું છે કે ઇન્સાનની જિંદગી જે છે બરફ જેવી છે, બરફ જેવી, બરફની લાદી 10 કિલો કે 20 કિલો, કોઈ 5 કિલો, 10 કિલો, 20 કિલો, પણ દરેક 5 કિલોનું હોય કે 10 કિલોનું હોય કે 15 કિલો, એ ઓગળતી રહે છે એમ, પછી સુધી પાણી થઈ જાય અને છેલ્લે એનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે. કોઈ ઇન્સાનને અલ્લાહ તાલા 10 વર્ષની જિંદગી આપે છે, કોઈને 20ની આપે છે, કોઈને 40ની, કોઈ 60, કોઈ પછી 90, 100 સુધી પણ પહોંચી જાય છે, જેવી ખુદાની મરજી.
પણ પીગળવાનું તો છે જ, નાની લાદીને પણ પીગળવાનું છે અને મોટી લાદીને પણ પીગળવાનું. ઇન્સાનને મોત તો છે જ, નાનો હોય યા મોટો, મરવાનું તો છે જ, પણ જેવી રીતે બરફની લાદી પીગળવા પીગળવાના સાથે ઇન્સાનની પણ મિસાલ એવી છે. તો અગર બરફ સારી જગા પર, જેવી રીતે ગરમ ગરમીના દિવસો છે, એક ટાંકી સારી લાવી, પાણીમાં પાણી નાખ્યું, એમાં બરફ નાખી દીધું, પાણી ઠંડુ થયું, લોકોને રાહત પહોંચી. કોઈ છાશ બનાવી દીધી, ગરીબ માણસ, કોઈ રસ્તાના મજૂરો લોકો નથી પી શકતા, કોઈને દિલમાં વાત પેદા થાય, હમદર્દી પેદા થાય, છાશ છે, ઠંડુ પાણી છે, એમાં બરફ નાખી દીધું, લોકો પાણી પીતા જશે, ઉભા રહે પાણી પીશે. કોઈ બહેરાવ છે, બજારમાં જતા હતા, એને પ્રેશરની બીમારી છે, અરે મને થોડું પાણી દીધું, કેટલી રાહત થશે, કેટલી દુઆ લાગશે. તો એ બરફ એક સાચી જગા પર નાખવાથી લોકોને રાહત થાય. બરફ સાચી જગા પર સારી રીતે રાખવાથી, તેને સરખી રીતે રાખવાથી લોકોને રાહત થાય, લોકોની દુઆ મળે, અને દુઆ મળે તો આપણે કામયાબ થઈ જાય. એ જ બરફને ચાર રસ્તાના વચમાં કોઈ રાખી દે 20 કિલોની લાદી, શું થશે? પીગળે તો વાં પણ છે, પીગળે ત્યાં પણ છે, વાં રાહત બની, ત્યાં પીગળવાનું ચાલુ કર્યું, એને ત્યાં પીગળવાનું ચાલુ કર્યું તો શું થયું? રસ્તામાં કીચડ થયું, કોઈ કામમાં નહીં આવ્યું, બરફ પાણી નીકળતું ગયું. હવે કોઈ છોકરો મસ્તીખોર જ સીધો બેસતો નથી, એક મિનિટ ત્યાંથી કૂદકા મારે, વાં વાંથી કૂદકા મારે, ત્યાં ભાગતા ભાગતા ગયો, પડ્યો તો હાડકું ભાગી ગયું, ત્યાં આંગળી મોડાઈ ગઈ, યા તો નસ ચડી ગઈ, યા તો આંગળીની હાડકી તૂટી ગઈ. રોતો રોતો ઘરે આવે, માં બે હેરાન, બાપ બે હેરાન, એ ભાગામાં ભાગમાં એ પડે પાછા, કેટલી મુસીબત તૈયાર થઈ ગઈ. એવી જ રીતે કોઈ જઈફ માણસ છે, વૃદ્ધ ગરીબ છે, ચાલવાના ઠેકાણા જેમ તેમ જેમ તેમ ચાલે, એવું પાણી નીચે આવ્યું, કીચડ નીચે આવ્યું, પગ સ્લીપ થઈ ગયો, પડ્યો, એને તકલીફ થઈ ગઈ, રસ્તાના આવતા જતા વાળા ભાઈ, અરે ભાઈ આ પાણી, એ ઉભો રહી જાય. તો દરેક જણાને પાણી, બરફ રસ્તામાં વચમાં જગા બરોબર ન હોવાથી અને વચમાં અડચણની રીતે રાખી દેવાથી એ પાણી નીકળતું ગયું, લોકોને અડચણ પેદા થાય, લોકોની બધવા અગર હાથ લાગ્યો તો કે ને કે કોણે રાખી દીધું, કોણે કીચડ ગયું, એનું સત્યાનાશ થઈ જાય. કારણ કે માર લાગ્યું છે, અવાજ અંદરથી નીકળી રહી છે, જ્યારે રાહત પહોંચે ત્યારે પણ અવાજ અંદરથી, અને જ્યારે તકલીફ પહોંચે ત્યારે પણ અવાજ અંદરથી, આત્માથી જ્યારે અવાજ નીકળી પરમાત્માએ સાંભળી લીધી, દુઆ લીધી આત્માથી અવાજ નીકળી પરમાત્માએ સાંભળી લીધી, બધુઆ લીધી આત્માથી અવાજ નીકળી પરમાત્માએ સાંભળી લીધી. તો જ્યારે હાડકું તૂટી જાય, કોઈ તકલીફ પહોંચે, બધુઆ દે દે છે કે એનું સત્યાનાશ થાય, જેણે આવી રીતે પર બરફ યાદ રાખી દીધું. તો બુઝુર્ગો ફરમાવે છે કે ઇન્સાનની જિંદગી બરફ જેવી છે, તમે તેને એવી બનાવો કે જેનેથી એવી જગા પર લગાવો, તમારી જિંદગીને એવી રીતે લગાવો કે લોકો તમને આશીર્વાદ આપે, તમને દો આપે. એવી રીતે અગર જિંદગી બનાવશો તો મરવા પછી ઇન્શાલ્લા ઇન્શાલ્લા અલ્લાહના રહેમતના ફરિશ્તા આવશે અને આ દુનિયાથી લઈને ચાલ્યા જશે. અને અગર ન સમજ્યા, લોકોને વચમાં તકલીફ પહોંચાડી, બધું આ લીધી, તો પછી મુશ્કેલ છે. તો ઇન્શાલ્લા આપણે આ મજલિસથી આપણે બધાને, મારે પણ અને બધાને જે જેને લાગે કે ભાઈ શીખવા જેવું છે, એને કહું છું કે હું છું, યા જે પણ જે શીખવા માંગતો હોય એને જોઈએ કે પોતાના મનને વિચારે. કુદરતે બધાને થોડી અક્કલ આપી છે, થોડી કોઈકને વધારે, સીધી સાદી, કોઈ સીધો માણસ, કોઈ જેવો પણ હોશિયાર માણસ, દરેકને કુદરત અક્કલ આપી, પોતાના મનથી વિચારે કે હું ક્યાં છું. બરફ મારું સારી રીતે ટાંકીમાં લોકોને રાહત માટે બની રહ્યું છે કે હું લોકોને પછાડવા વાળો છું. મારી જિંદગી જે પહાડીની જેમ પીગળી રહી છે, મારા દિવસો જિંદગીના પીગળી રહ્યા છે, હું પીગળી રહ્યો છું. દિવસો શું? ઇન્સાન ખુદે પીગળી રહ્યો છે. હું પીગળી રહ્યો છું તો મારા એ પીગળવાથી લોકોની દુઆઓ લો છું કે લોકોની બધું લો છું? અગર એવી રીતે છે તો શુક્ર અદા કરે અલ્લાહનો કે અલ્લાહ તારો શુક્ર છે, હું શુક્રનો છું, અલ્લાહુમ્મા લક સજદતા, અલ્લાહ હું તારો શુક્ર સિદ્ધ કરું છું કે તું મને સારો બનાવે, સારી નેકી મારાથી થઈ, અને બુરાઈ છે એમ લાગે કે નહીં મારા પાસે બધી બધું આ જમા થઈ છે. તો આ પીર માય બાપ રહેમતુલ્લાહ અલયની વાત શીખીને સમજીને થઈ ગયું થઈ ગયું, લોકોની બધું આ જમા કરી થઈ ગયું થઈ ગયું, હવે તો તોબા કરવી જોઈએ કે નહીં. પીર માય બાપે જે નસીહત કરી છે, હવે છે મારી જિંદગી એવી હું બનાવીશ જેનાથી મને દુઆ મળે, જેને મેં હેરાન કર્યા, જેને માફી માંગી લે, સગપણમાં કોઈને ગરીબ છે તેની મદદ કરી દે, કોઈ ગરીબ માણસે પૈસો ખૂબ છે ફીસ એની પૂરી કરી દે, કોઈ કંઈક તો કરે, કંઈક રાહતના ફેસલા. કારણ કે આ બધી છે, નબી સાહેબ ફરમાવે છે કયામતના રોજ, કયામતનો રોજ કોઈ ગરીબ બાઈ છે, વિધવા છે, તમે તેને રાશન ભરાવી દીધું, કોઈક યતીમ છે, કોઈ યતીમ છે તો તેને તમે પરવરિશ કરી દીધી, તેને તમે રાહત પહોંચાડી, પડોશી કોઈ છે તો તમે તેને રાહત, ભાઈ ક્યારેક કંઈક કોઈ ચીજ માંગવા આવે ભાઈ નથી, કોઈ બીમાર છે તમે તેને સેવા કરી દીધી, તકલીફ તો થાય છે
તકલીફ પણ થાય, એની સેવા કરવી, આ કરવી, તે કરવી, એની મદદ કરવી, તકલીફ થાય. પણ આ બધી ચીજો કરી તો નબી સાહેબ ફરમાવે છે કયામતના રોજ ગરીબ છે કોઈની મદદ કરી. કાલ કયામતના રોજ ગરીબને તો અલ્લાહ તઆલા કહેશે કે જાઓ, તમને માલ ઓછો આપે, તમને તકલીફ દીધી, તમને બીમારી દીધી, તમને દુનિયામાં મુસીબત આપી, તમે જન્નત તરફ ચાલે જાઓ. પછી અલ્લાહ તબારકતાલા ફરમાશે કે એ મારા બંદા ઉભો રે, જેણે તને ખવડાવ્યું તેનો તો હાથ પકડ, તેને મળશે. તું જન્નત પર જાય ને ક્યાં, તારે તને તારા સાથે કોણે એહસાન કર્યું, કોણે ખવડાવ્યું, ચાલે હાથ પકડ જન્નત પર લઈ જા. કોણે તને પાણી પીવડાવ્યું, હાથ પકડ જન્નત પર લઈ જા. યતીમ બચ્ચાને કહેશે તું તો જન્નત પર જાય, પણ કોણે તારાથી મહેરબાની કરી, હાથ પકડ એને જન્નત પર લઈ જા. ફરિશ્તાઓ કહે છે અલ્લાહ તઆલા તો ગુનેગાર છે. હા હા ગુનેગાર છે, મને ખબર, બધું ખબર, તમારાથી વધુ હું જાણું છું, તમને જ્ઞાન દેવા વાળો હું છું, હું તો બધા સૌ મહાન છું, સર્વશક્તિ માન છું, ખબર છે મને ગુનેગાર છે. પણ આણે પોતાની સાથે દુઆ લીધી છે, મા બાપની દુઆ લીધી છે, યતીમોની લીધી છે, અનાથોની દુઆ લીધી છે, બેવાઓની દુઆ લીધી છે, આને હું રોકી ન શકતો, આ દુઆના જરિયેથી જન્નતમાં પહોંચાડું છું. તો બસ ઇન્શાલ્લાહ અંતમાં ફરી પછી એ જ આપણે વાત પર આવી જાય છે, મજલિસ છે એ સાલે સવાબના અર્થે રાખવામાં આવ્યું હતું. આપણે ખુદાથી દુઆ કરીએ અલ્લાહ તબારકતાલા એ જવાવાળાની અલ્લાહ તાલા મગફરત ફરમાવી દે, અને તેમની દરેક મંજિલ અલ્લાહ તબારકતાલા આસાન ફરમાવે, અને સાથે સાથે આપણા માટે પણ દુઆ કરીએ કે આપણે પણ ગુનેગારે, આપણે કંઈ બચી તો શકતા નથી, અલ્લાહ તબારકતાલા આપણા પણ ગુનાઓની મગફરત કરે, અને આપણા મરૂમ મા બાપ, રિશ્તેદાર, સગાવાળા જે પણ આ દુનિયાથી ગયા છે, આપણને ખબર નથી કઈ અડચણમાં એ લોકો છે, કઈ અડચણમાં છે. તો આપણે દરેક માટે દુઆ કરીએ અલ્લાહ તબારકતાલા દરેકની મગફરત કર, અને દરેકની પગથી આસાન કર, તારી રહેમતથી દરેક તું નવાજી દે, અને બધાની બક્ષિશ કરી દે. બસ અલ્લાહથી દુઆ કરીએ અલ્લાહ તાલા દરેકને, અમને સૌને સિરાતલ મસ્તકીમ પર ચાલવાની તૌફીક અતા ફરમાવે, અને તમામ અલ્લાહથી મોહબ્બત કરવાવાળા બનાવે, અલ્લાહવાળાઓથી મોહબ્બત કરવાવાળા બનાવે. તમામ ઇમામ અહેલે બેત, બુઝુર્ગાન દીન, ઓલિયા કિરામ, દરેક પૈગંબરની ઇજ્જત કરીને, અલ્લાહની ઇબાદત કરીને, અલ્લાહની રહેમતથી આ દુનિયાથી રુખસત થવાની તૌફીક અતા ફરમાવે. વા આખરી દાવાની અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, બિરહમતિકા યા અરહમ રાહિમીન.